Hello dear students, myself Ashish Kachodia, and today we discuss topic related to estimating, costing and valuation. In today's topic we discuss about the chapter modes of measurement એટલે કે માપણીની રીતો વિશે આપણે છે આ ચેપ્ટર ની અંદર આ વિડિયો લેક્ચર ની અંદર આપણે જોવાના છીએ. સો સ્ટાર્ટ કરીએ કે આપણે આ વિડિયો લેક્ચર ની અંદર કયા કયા ટોપિક્સ છે એ કવર કરવાના છીએ. તો આપણે આ વિડિયો લેક્ચરની અંદર મેથડ્સ ઓફ મેઝરમેન્ટની અંદર ફોર્મ વર્ક બરોબર એટલે કે જે આપણે સ્લેબ અને બીમ માટે ચોખ્ખા ટેકાનો જે ઉપયોગ કરીએ છીએ બરોબર તેની માપણી કપાત અને તેના માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એ વસ્તુ જોશું અને ડિફરન્સ આઇટમના આપણે મેઝરમિંગ યુનિટ જોશું બરોબર એટલે કે માપણીના એકમો જે રહેલા છે એના વિશે પણ આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોશું. જુદી જુદી વસ્તુ માટે માપણીના એકમો કયા રહેલા છે એના વિશે પણ આપણે જાણશું. તો સ્ટાર્ટ કરીએ આપણે કે ફર્સ્ટ ઓફ ઓલ જ છે કે મેથડ્સ ઓફ મેઝરમેન્ટ બરોબર એટલે કે માપણીની રીતો મેથડ્સ ઓફ મેઝરમેન્ટ ફોર ફોર્મવર્ક એટલે કે માપણીની રીત છે એ કેના માટે તો કે ફોર્મવર્ક માટે માપણીની રીત કઈ રીતે કરવામાં આવે છે એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ જ છે કે ફોર્મવર્ક ઇન્ક્લુડ ધ ફોલોઈંગ એટલે કે નીચેની વસ્તુનો સમાવેશ છે એ ફોર્મવર્કની અંદર કરવામાં આવે છે બરોબર. ડુ નોટ મેઝર સેપરેટલી અનલેસ સ્પેસિફાઈડ ઇન ધીસ મેટર્સ એટલે કે જો આ બાબતો ખાસ દર્શાવીને નીચેની બાબતો જો કોઈ ખાસ અલગથી માપવાનું આપણને જ્યાં સુધી કરવાનું કીધું ન હોય ત્યાં સુધી એને અલગથી ગણતરી કરવી નહીં બરોબર. આ બાબતોને ખાસ દર્શાવેલ ના હોય ત્યાં સુધી એની ગણતરી છે એ અલગથી માપણી કરવામાં આવતી નથી બરાબર. કઈ કઈ વસ્તુ છે તો એમાંનું ફર્સ્ટ ઓફ ઓલ છે કે બોલ્ટ્સ ક્લેમ્પ્સ વાયર ઇટીસી યુઝ ટુ એટેચ સીટિંગ એટલે કે બોલ્ટ ક્લેમ્પ અને વાયરિંગ જે છે બરાબર આ બધી વસ્તુ છે એ સીટિંગને જોડવા માટે એટલે કે ચોખ્ખા ટ્રેકરને જોડવા માટે જે બધી વસ્તુ યુઝ થાય એની આપણે ગણતરી કરવામાં આવતી નથી. એ બધી એની અંદર જ સમાવેશ હોમવર્કની અંદર જ સમાવેશ થઈ જાય છે. તે પછી બેટન લુઝિંગ નેઇલિંગ ઇટીસી એટલે કે બેટન સ્ટ્રીટિંગ નેઇલિંગ બરાબર આ બધી વસ્તુનો પણ નેઇલિંગ એટલે કે કિલી બરાબર આ બધી વસ્તુનો છે એનો પણ સમાવેશ છે એ હોમવર્કની આઇટમની અંદર જ થઈ જાય છે બરાબર. એની અલગથી માપણી કરવામાં આવતી નથી. ઓલ સ્ટડ બ્રેસિંગ નેલ વિથ સપોર્ટ ધ ફોર્મવર્ક એટલે બધા જ ટાઈપના સ્ટડ બ્રેસિંગ ને ખીલી જે ફોર્મવર્કને ટેકવે છે એની પણ જે ગણતરી ફોર્મવર્કની અંદર કરી લેવામાં આવે છે બરાબર. તે પછી લેડર્સ ગેંગવેસ મેચેટ્સ વગેરે બરાબર એટલે કે નિશાણી માછડા વગેરે આ બધી વસ્તુ છે જે બનાવી હોય ફોર્મવર્ક બાંધવા માટે ત્યારે તેની પણ ગણતરી છે એ શું કરવામાં આવે છે અલગથી કરવામાં આવતી નથી તે ફોર્મવર્કની અંદર જ ઇન્ક્લુડ કરી દેવામાં આવે છે. એપ્લાઇંગ ઓઇલ ટુ ફોર્મવર્ક એટલે કે ફોર્મવર્ક સાથે ઓઇલ લગાડવું ફોર્મવર્કને ઓઇલ ચોપડવાની વસ્તુ છે એ પણ અલગથી ગણવામાં આવતી નથી એની અંદર જ ઇન્ક્લુડ કરી દેવામાં આવે છે. ઓઇલ શું કામ લગાડવામાં આવે છે ફોર્મવર્કને તો કે જે કોન્ક્રીટની સાથે જ્યારે એટેચ થાય ત્યારે જ્યારે આપણે પછી શું કરવું પડે છે તો કે એ ફોર્મવર્ક આપણે રિમૂવ કરવું જ્યારે ઇઝીલી એ મૂવ આપણે કરી શકીએ એના માટે આપણે ઓઇલિંગ કરીએ છીએ બરાબર. તો ફોર્મવર્કની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થઈ જાય છે ફરી એકવાર જોઈ જાય તો કે બોલ્ટ ક્લેમ્પ વાયર ટાઈ અથવા તો વાયરિંગ બરાબર આ બધી વસ્તુ જે સીટિંગને જોડવા માટે વપરાય છે એનો અંદર સમાવેશ થઈ જાય છે. બેટન સ્ટ્રીટિંગ ખીલી વગેરેનો પણ સમાવેશ થઈ જાય છે. બધા જ સ્ટ્રટ બ્રેસિંગ અને ખીલી જે ફોર્મવર્કને ટેકેવે છે એનો પણ સમાવેશ એની અંદર થઈ જાય છે ફોર્મવર્કની ગણતરીની અંદર જ કરી લેવામાં આવે છે. એ પછી નિશાણી માછડા વગેરેનો સમાવેશ પણ ફોર્મવર્કની અંદર કરી લેવામાં આવે છે અને ફોર્મવર્કને ઓઇલ લગાડવું એ પણ છે એ ફોર્મવર્કની આઇટમની અંદર જ છે એની ગણતરી કરવામાં આવે છે. આ બાબતોને ખાસ છે એ અલગથી માપણી કરવાની આવતી ન હોય જો કીધું હોય તમને સ્પેસિફિકેશનની અંદર તો તમારે એની માપણી છે એ અલગથી કરવાની હોય છે ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ કે ઇફ નોટ સ્પેસિફાઈડ બિલો ધ ફોર્મવર્ક મેઝર ડિફરન્ટ બાય ક્લાસિફાઈડ અકોર્ડિંગલી એટલે કે જો ખાસ કરીને દર્શાવેલ ન હોય તો હોમવર્કને નીચે મુજબ વર્ગીકૃત કરી અને એની અલગ અલગ છે એ માપણી કરવી જોઈએ.
કંપની માપણી છે એ આપણને કંઈ કીધું ન હોય તો પણ આપણે અલગ અલગ ગણતરી કરવી પડે. તો શેના માટે અલગ અલગ ગણતરી કરવી પડે? તો કે કોલમ બેઝ ફાઉન્ડેશન એન્ડ ફૂટિંગ. કોલમનું ફોર્મવર્ક હોય, ફાઉન્ડેશનનું ફોર્મવર્ક હોય કે ફૂટિંગનું ફોર્મવર્ક હોય, એ બધાની પણ અલગ અલગ છે એ ગણતરી કરવામાં આવે છે. એ પછી છત, ફ્લોર, લેન્ડિંગ વગેરે, સમતળ સપાટી, બરાબર, આ બધી વસ્તુ છે. રૂફ, ફ્લોર, લેન્ડિંગ, ઇટીસી, ફ્લેટ સરફેસ શુડ બી મેઝર્ડ સેપરેટલી. હવે આ બધી જે સપાટીઓ છે, છત, ફ્લોર, લેન્ડિંગ, આ બધી વસ્તુઓનો પણ શું થાય છે તો એનો પણ અલગથી ગણતરી કરવામાં આવે છે. ઇફ ફ્લોર થિકનેસ ઇઝ મોર ધેન 200 mm, એટલે કે જો ફ્લોરની જાડાઈ છે એ 200 mm કરતાં વધારે હોય તો તેઓ પણ તેની અલગ માપણી કરવાની આવે છે. બરાબર. સાઇડ્સ ઓફ કોલમ એટલે કોલમની સાઇડોની પણ અલગ અલગથી ગણતરી કરવાની આવે છે. સાઇડ્સ ઓફ બીમ એન્ડ લિન્ટલ, બીમ અને લિન્ટલની સાઇડોની પણ અલગથી ગણતરી કરવામાં આવે છે. વોલ્સ, પાર્ટીશન વોલ્સ, વર્ટિકલ સરફેસ, એટલે કે પહેલાં આડી હતું, આડી વસ્તુ બધી હતી, છત, ફ્લોરને લેન્ડે બધી સમતળ સપાટી હતી, જ્યારે આ દિવાલો વર્ટિકલ, પાર્ટીશન વોલ, બરાબર, વર્ટિકલ સરફેસ એટલે કે ઊભી સપાટીઓ જે પણ આવી જાય એ બધી શું હતી તો કે એ ઊભી સપાટી હતી, અને એની પણ ગણતરી શું કરવામાં આવે છે તો કે અલગથી કરવામાં આવે છે. જે પછી છે કર્વડ સરફેસ એટલે કર્વ સપાટીઓ હોય, બરાબર, વળાંકવાળી સપાટીઓ, એની પણ ગણતરી છે એ અલગથી કરવામાં આવે છે. બરાબર. તે પછી સરફેસ ઓફ સ્ટેપ બોટમ સ્ટેર એટલે કે સ્ટેપ અને તળિયાવાળો દાદર હોય, બરાબર, તો એની પણ ગણતરી છે એ અલગથી કરવામાં આવે છે. તે પછી શાફ્ટ અને ચીમની, શાફ્ટ અને ચીમની વગેરે બનાવેલું હોય તો એની પણ કોન્ક્રિટિંગ માટે અથવા તેનું ફોર્મવર્ક જે કરેલું છે એનું ગણતરી છે એ આપણે અલગ અલગ કરવાની હોય છે. આ બધા જ કેસમાં આપણને કીધું ન હોય તો પણ આપણે શું કરવું પડે છે તો એની ગણતરી છે એ અલગ અલગ રીતે કરવી પડે છે. તો પછી એક વખત કહી દો કે કઈ વસ્તુ દર્શાવેલી ન હોય તો પણ એની ગણતરી શું કરવી પડે છે, અલગ અલગ કરવી પડે છે. એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? કે કોલમનું ફોર્મવર્ક, ફાઉન્ડેશનનું ફોર્મવર્ક, ફૂટિંગનું ફોર્મવર્ક, છત, ફ્લોર ને લેન્ડિંગની જેવી જે હોરિઝોન્ટલ સપાટી છે, સમતળ સપાટીઓ, એનું પણ ફોર્મવર્ક છે એ અલગથી ગણવામાં આવે. પછી ફ્લોરની થિકનેસ છે એટલે કે ફ્લોરની જાડાઈ જે રહેલી છે 200 mm કરતાં વધારે હોય તો પણ તેની અલગથી માપણી કરવામાં આવે છે. પછી કોલમ્સની સાઈડો, બીમ અને લિન્ટલની સાઈડો, એની પણ અલગથી ગણતરી કરવામાં આવે છે. બરાબર. દિવાલો, પાર્ટીશન વોલ વગેરે ઊભી સપાટી હોય છે, ઓલી આ વર્ટિકલ સપાટી છે, જ્યારે ઓલી હતી એ બધી શું હતી તો કે હોરિઝોન્ટલ સપાટી હતી, એની પણ ગણતરી છે એ અલગથી કરવાની હોય છે. બરાબર. તે પછી કર્વ સપાટી એટલે કે વળાંકવાળી સપાટી કોઈ જો ડિઝાઇનમાં આવેલી હોય તો એની પણ ગણતરી છે એ અલગથી કરવાની આવે છે. તે પછી સ્ટેપ એટલે કે સીડી અને તળિયાવાળો દાદર, બરાબર, એની પણ કઈ ગણતરી છે એ અલગથી કરવાની હોય છે. શાફ્ટ માટેનું ફોર્મવર્ક છે એની પણ ગણતરી અલગથી કરવાની હોય છે, અને ચીમની માટેના ફોર્મવર્કની ગણતરી છે પણ અલગથી કરવાની હોય છે. તો નેક્સ્ટ આપણે જોઈએ કે મેઝરમેન્ટ એટલે કે માપણી કઈ રીતે કરવાની હોય છે, ફોર્મવર્કની માપણી આપણે કઈ રીતે કરવામાં આવે છે. તો મેઝર ધ ફોર્મવર્ક ઇન સ્ક્વેર મીટર, ફોર્મવર્કની માપણી કેમાં કરવામાં આવે છે તો કે ચોરસ મીટરની અંદર કરવામાં આવે છે. ઇફ ધ વિથ ઓફ ફોર્મવર્ક ઇઝ લેસ ધેન 200 mm એટલે કે 20 cm, મેઝર ઇટ ઇન રનિંગ મીટર. જો ફોર્મવર્કની પહોળાઈ 200 mm એટલે કે 20 cm કરતાં ઓછી હોય તો તેને શેમાં માપવામાં આવે છે તો એને રનિંગ મીટરની અંદર માપવામાં આવે છે, એટલે કે મીટરની અંદર એનું મેઝરમેન્ટ થાય છે. બરાબર. એને સ્ક્વેર મીટરમાં માપવામાં આવતું નથી. નાની સપાટીઓ જેવી કે કેન્ટિલીવર, છેડા, પગથિયાના છેડા, બ્રેકેટ વગેરે છે એ શેની અંદર માપવામાં આવે છે તો કે નંગની અંદર માપવામાં આવે છે. મેઝર સ્મોલ સરફેસ લાઈક કેન્ટિલીવર એન્ડ સ્ટેપ્સ એન્ડ બ્રેકેટ્સ ઇટ ઇન નંબર. બરાબર. આ બધી વસ્તુ છે એ શેમાં માપાય છે તો કે નોસની અંદર છે એને માપવામાં આવે છે. મેઝરમેન્ટની અંદર આ 3 પોઈન્ટ છે એ યાદ રાખવાના આવે છે. બરાબર. ફોર્મવર્કનું મેઝરમેન્ટ 3 રીતે અલગ અલગ રીતે થાય, એક સ્ક્વેર મીટરમાં થશે, એક એનું મીટરમાં થશે અને એક નોસમાં થશે. બરાબર.
જો સ્ક્વેર મીટરમાં ક્યારે થાય, તો કે મેઇનલી તો એ સ્ક્વેર મીટરમાં જ માપવામાં આવે છે, પરંતુ તેની પહોળાઈ છે એ 200 mm કરતાં ઓછી, એટલે કે 20 સેન્ટીમીટર કરતાં ઓછી થઈ જાય, તો તેને શેની અંદર માપવામાં આવે છે, મીટરની અંદર માપવામાં આવે છે, બરાબર. અને જો એ નાની નાની સપાટીઓ જેવી કે કેન્ટિલીવર છેડા હોય, બરાબર, આપણે કહીએ તો કે બારી ઉપર આપણે જે છજ્જું હોય એ ટાઈપ્સ, બરાબર, બારણા ઉપર છજ્જું હોય, આ બધી વસ્તુ છે એ કેન્ટિલીવર છેડા કહેવાય. આ બધા જો નાની નાની વસ્તુ છે, ને બ્રેકેટ, પગથિયાના છેડા, આ બધાને શેમાં માઇસર કરવામાં આવે છે, તો કે નોસની અંદર છે એ ગણવામાં આવે છે, બરાબર, નંગમાં ગણવામાં આવે છે. નંબર ઓફ કેટલા છે એ પ્રમાણેનું મલ્ટિપ્લિકેશન કરી અને એનું હોમવર્ક છે એની ગણતરી કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે ડિડક્શન, બરાબર. ડિડક્શનની અંદર જોઈએ કે કપાત છે એ શું શું લેવામાં આવતું નથી, બરાબર, અને શું લેવામાં આવે છે એના વિશે આપણે જોઈએ કે અપેચર સ્મોલ ધેન 0.4 મીટર સ્ક્વેર ડુ નોટ નોટ ટુ ડિડક્ટ, એટલે કે 0.4 મીટર સ્ક્વેરથી નાની સાઇઝના પાકોરા હોય તો એને છે એ કપાતમાં લેવામાં આવતા નથી. 0.4 મીટર સ્ક્વેર કરતી નાની જગ્યા જો અત્યારે ક્યાંય રહી ગઈ હોય હોમવર્ક બાદ, એની ક્યાંય ગણતરીમાં લેવામાં આવતી નથી. પછી નેક્સ્ટ છે ફોર ઇન્ટરસેક્શન વેર ધ સેકન્ડરી બીમ ઇન્ટરસેક્ટ ધ મેઇન બીમ, ડિડક્ટ ફ્રોમ ધ હોમવર્ક ઓફ ધ મેઇન બીમ, મેઝર ઓનલી ટુ ધ સાઇડ ઓફ ધ સેકન્ડરી હોમવર્ક મેઇન બીમ, એટલે કે જ્યાં સેકન્ડરી બીમ અને મેઇન બીમ જ્યાં બે બીમ ભેગા થતો, એક આખો જે આખો મેઇન બીમ હોય અને એના સિવાયના જે એને સપોર્ટ કરતા જે બીમ હોય, બરાબર, એ બીમ જ્યારે બેને ભેગા થતા હોય ત્યારે શું કરવાનું હોય છે, તો કે આવા જોઈન્ટ આવો જે ઇન્ટરસેક્શન થતો હોય ત્યાં મેઇન બીમ છે એને હોમવર્કમાંથી કપાત કરવાની આવે છે, અને સેકન્ડરી બીમમાં હોમવર્કમાંથી મેઇન બીમની સાઈડો સુધી માપવામાં આવે છે, બરાબર. શું કહે છે, તો કે મેઇન બીમની છે એમાંથી કપાત કરી દેવાનું, સેકન્ડરી બીમ છે ત્યાં સુધી માપવાનું આવે, તો કે મેઇન બીમની જે સાઇડ્સ હોય ત્યાં સુધી એ બંને ઇન્ટરસેક્ટ ન થતા હોય ત્યાં સુધી છે મેઝર કરવામાં આવે છે, ત્યાં સુધી તેને મેઝર કરવામાં આવે છે. નો ડિડક્શન ઇન કોલમ ફોર્મવર્ક ફોર ઇન્ટરસેક્શન ઓફ કોલમ એન્ડ બીમ, કોલમ અને બીમના ઇન્ટરસેક્શન માટે કોલમના હોમવર્કમાંથી કપાત કરવામાં આવતી નથી, બરાબર. આ બધા જતા એ હોમવર્કના કપાતના નિયમો હતા. પછી એક વખત જોઈ જાય કે 0.4 મીટર સ્ક્વેરથી નાની સાઇઝના બાકોરા માટે કપાત કરવામાં આવતી નથી. બીજો પોઈન્ટ એ હતો કે જ્યાં સેકન્ડરી બીમ અને મેઇન બીમ બંને ભેગા થતા હોય, બરાબર, એટલે કે જ્યાં તેનો ઇન્ટરસેક્શન થતો હોય તે જગ્યાએ મેઇન બીમના હોમવર્કમાંથી કપાત કરવામાં આવે છે, અને સેકન્ડરી બીમ છે એ મેઇન બીમના સાઇડ સુધી છે ગણવામાં આવે છે. તે પછી હતું કે કોલમ અને બીમના ઇન્ટરસેક્શન માટે કોલમમાંથી હોમવર્ક છે એ કપાત કરવામાં આવતું નથી, બરાબર. આ જે આપણે જોયું હતું તો હોમવર્ક માટે માપણીની રીત છે એ કઈ રીતે કરવામાં આવે એના વિશે આપણે જોયું, બરાબર. આપણે આ ટોપિક્સ હતો કે મેથડ્સ ઓફ મેઝરમેન્ટ, એટલે કે માપણીની અલગ અલગ રીતો ફોર ડિફરન્ટ આઈટમ, એટલે કે અલગ અલગ વસ્તુ માટે, જેમાં આપણે ઈંટકામ માટે જોયું હતું, અર્થવર્ક એટલે કે માટીકામ માટે જોયું હતું, બરાબર, પછી કોન્ક્રીટિંગ માટે જોયું હતું, પ્લાસ્ટરિંગ ને પોઈન્ટિંગ માટે જોયું, વુડવર્ક એટલે લાકડાકામ માટે જોયું, પેઇન્ટિંગ, બરાબર, એટલે કે રંગકામ, અને લાસ્ટમાં આપણે હોમવર્ક. આ બધા જ વિશે 7 થી 8 આઈટમ વિશે આપણે અલગ અલગ રીત જોઈ કે કઈ રીતે એનું મેઝરમેન્ટ છે એ કરવામાં આવે છે, બરાબર. તો આ બધી જ વસ્તુ છે એ ઇમ્પોર્ટન્ટ છે, કે એને ક્યાંક એક્ઝામમાં પૂછાય છે તો એના પણ ઉપર ખાસ ધ્યાન આપજો. નેક્સ્ટ આપણે જોઈએ કે મેઝરમેન્ટ યુનિટ્સ, બરાબર, માપણીના એકમો. માપણીના એકમો કેને કહેવામાં આવે છે, એટલી વસ્તુ આપણે જનરલ લાઈફમાં એમ કહેતા હોય કે હાલો 1 કિલો ખાંડ લઈ આવી, બરાબર. તો આ બધી વસ્તુ છે એ ખાંડ છે એને મેઝરમેન્ટ આપણે કેમાં કર્યું, કિલોમાં, ઘઉં હોય તો કિલોમાં, બરાબર, નાની ક્વોન્ટિટીમાં હોય, ધારો કે એ જ ક્વોન્ટિટી છે એ મોટી થઈ જાય, લાર્જ થઈ જાય, તો એમ કહીએ કે ભાઈ 20 કિલોની ઉપર હોઈ જાય, તો કે મણમાં લઈ આવે, 1 કિલો, 1 20 કિલો બરાબર 1 મણ થાય, તો
એ બધી વસ્તુ યુનિટ એનો ફરી જાય, ક્વોન્ટિટી જેમ જાજી થાય એમ યુનિટ એનો ચેન્જ છે. હજી જો મોટી ક્વોન્ટિટી થઈ જાય તો 20માં બરાબર એક ખાંડી રહે, પછી 100 કિલોમાં ક્વિન્ટલ આવી જાય, 1000 કિલો થાય તો ટન આવી જાય. તો આ બધે જ છે એના મેઝરમેન્ટ યુનિટ કહેવાય, કે જે પ્રમાણે વસ્તુ એ પ્રમાણેની સંખ્યા. ધારો કે તમે કોઈ પણ જગ્યાએથી નળ ને એવું વસ્તુ લેવા ગયા તો એને એમ ન કહેવાય કે 1 કિલો નળ આપી દે, આપણે એમ કહીએ કે એને 5 નળ જોઈએ છે ભાઈ મારે, બરોબર. તો એ નંબર્સમાં મપાય, બરોબર. તો એ બધી વસ્તુ છે એ મેઝરમેન્ટ કરવી, કઈ રીતે મેઝરમેન્ટ આપણે, આ બધી જનરલ લાઈફની વસ્તુ હતી. પણ આપણે જે કન્સ્ટ્રક્શન આઇટમ્સ જે બધી વસ્તુ છે, કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ છે, અર્થવર્ક માટે, એના બધાના યુનિટ્સ કયા કયા રહેલા છે, મેઝરમેન્ટ યુનિટ્સ, બરોબર, એ આપણે આ ટોપિક્સની અંદર જોવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે મટીરિયલ માટેના જે મેઝરિંગ યુનિટ છે એ કયા કયા રહેલા છે. તો પેલું છે સિમેન્ટ, તો સિમેન્ટ છે એનો મેઝરિંગ યુનિટ બેગની અંદર, એટલે આ બધાનો ભાવ એ બધું હોય છે, રેટ્સ છે, બરાબર. પછી તેનું વર્ક છે એ કઈ રીતે ડિફાઈન કરો, તે મેઝરમેન્ટ યુનિટ જે છે, મેઝરમેન્ટ યુનિટ એના ઉપર છે એ આધાર રાખે છે. તો સિમેન્ટ છે એનું મેઝરમેન્ટ યુનિટ છે બેગ, બરાબર, અરાઉન્ડ 300 રૂપિયાની આજુબાજુ સિમેન્ટ ત્યાંથી બેગ આવતી હોય છે. પછી છે સેન્ડ, એગ્રીગેટ, રિકબેટ, આ બધી વસ્તુ શેની અંદર મુકાય છે, ક્યુબિક મીટર, CUM એટલે કે ક્યુબિક મીટર, ઘન મીટર, બરાબર, અથવા તો મીટર ક્યુબ, બરાબર. પછી છે બ્રિક્સ, બરાબર, બ્રિક્સ એટલે કે ઈંટો અથવા તો બેલા, એ કેની અંદર મુકાય છે, તો કે નોસની અંદર મુકાય છે. એમ કહેતો હોય કે 1000 બેલા એ ગાડી આવી, બરાબર, અથવા તો એમ કહે 100 ઈંટની જરૂર છે, બરાબર. એમાં એમ ન કહે કે એટલા મીટર ક્યુબ ઈંટું લઈ આવો, એટલી બે ઈંટું લઈ આવો, તો એના ચોક્કસ એક્યુરેસી ન આવે એના હિસાબે. વ્હાઈટ સિમેન્ટ છે, બરાબર, સફેદ સિમેન્ટ એ કેટલામાં આવે, તો કે એનું મેઝરમેન્ટ યુનિટ આવશે KG, બરાબર. સ્લેક લાઇમ એટલે કે ચૂનો, ઉજવેલો ચૂનો, એ કેની અંદર આ માપવામાં આવે છે, ક્વિન્ટલ અથવા તો કિલોગ્રામ બંનેની અંદર છે એ માપી આપણે શકીએ. વુડ, વુડ એટલે કે લાકડું, લાકડું છે એ ક્યુબિક મીટર એટલે કે ઘન મીટર અથવા તો મીટર ક્યુબની અંદર માપવામાં આવે છે. હવે પછી છે રેનફોર્સ સ્ટીલ એટલે કે જે આપણે પ્રબલન સ્ટીલ ખિલાસરી જે યુઝ કરીએ છીએ તે શેની અંદર માપવામાં આવે છે, તો કે KG ની અંદર છે એ માપવામાં આવે છે. GI શીટ, GI એટલે કે ગેલ્વેનાઇઝ આયર્ન શીટ, બરાબર, તો એ શેની અંદર માપવામાં આવે છે, તો કે એ KG ની અંદર માપવામાં આવે છે, બરાબર. અને તે પછી છે એસી શીટ, એસ્બેસ્ટોસ શીટ, બરાબર, તો ઈ શીટ છે એ શેની અંદર માપવામાં આવે છે, તો ઈ સ્ક્વેર મીટરની અંદર માપવામાં આવે. ખાસ યાદ રાખજો GI શીટ જે છે એ શેમાં મપાય છે, તો કે એ KG ની અંદર મપાય, જ્યારે એસી શીટ છે એ સ્ક્વેર મીટરની અંદર માપવામાં આવે છે. તે પછી સ્ટીલ સેક્શન, સ્ટીલ સેક્શન એટલે કઈ એંગલ હોય, ચેનલ હોય, આઈ સેક્શન હોય, ટી સેક્શન હોય, એલ સેક્શન હોય, સી સેક્શન હોય, બરાબર, આ બધી જ વસ્તુ છે એ સેક્શન, સ્ટીલના સેક્શનની અંદર આવી જાય. અને એ બધી વસ્તુ શેમાં મપાય છે, તો કે એ કિલોગ્રામની અંદર એટલે કે KG ની અંદર માપવામાં આવે છે. તે પછી છે ટર્પેન્ટાઇન, પ્રીમિયર, વાર્નિશ, આ બધી વસ્તુ છે એ શેમાં વપરાય છે, તો કે એ બધી લિટરની અંદર યુઝ કરવામાં આવે. આ બધી વસ્તુ શેમાં યુઝ થાય, તો કે પેઇન્ટિંગ કરવા માટે યુઝ થાય છે, બરાબર. ટર્પેન્ટાઇન છે, પ્રાઇમર છે, વાર્નિશ છે, એ બધાનું મેઝરિંગ યુનિટ છે લિટર, બરાબર. તે પછી છે ઓઇલ પેન્ટ, ઓઇલ પેન્ટ એટલે કલરનો એક પ્રકાર છે, બરાબર, એ શેની અંદર માપવામાં આવે છે, તો કે એ પણ લિટરની અંદર માપવામાં આવે છે. એ પછી છે વોટરપ્રૂફ પાવડર અથવા ડિસ્ટેમ્પર, બરાબર, એ શેમાં માપવામાં આવે છે, તો કે એ કિલોગ્રામની અંદર માપવામાં આવે છે, એટલે કે KG ની અંદર છે એને મેઝર કરવામાં આવે છે. તે પછી આવે કોટાસ્ટોન, બરાબર, કોટાસ્ટોન એટલે કે જે આપણે આરસમાળાનો જે પથ્થર આવે છે, બરાબર, તો એ શેની અંદર માપવામાં આવે છે, તો કે સ્ક્વેર મીટરની અંદર છે એનો મેઝરમેન્ટ કરવામાં આવે છે. તે પછી છે મોઝેક ટાઇલ, બરાબર, આપણે જે લાદી નાખીએ છીએ અત્યારે નવી એકદમ ડીસી આવે, બરાબર, મોઝેક ટાઇલ છે એનો પણ ક્યાં ઉપયોગ કરવામાં આવે, સોરી, શેની અંદર એનું મેઝરમેન્ટ કરવામાં આવે છે, તો કે એનું મેઝરમેન્ટ પણ છે ચોરસ મીટર એટલે કે સ્ક્વેર મીટરની અંદર કરવામાં આવે છે, બરાબર. પછી છે WC ટબ, બરાબર, જે આપણે ટબ છે એને શેની અંદર માપવામાં, જે બધી વસ્તુ છે એ નંગની અંદર, બરાબર, કેટલા વસ્તુ આપણે જોશે, બરાબર, કેટલા ટબ બેસાડવા છે એના ઉપર આધાર રાખશે.
તે પછી છે વોશ બેસિન. વોશ બેસિન એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો ગેંડી. ગેંડી પણ છે એની અંદર મેઝર કરવામાં આવે છે, તો કે નંગની અંદર છે એ મેઝર કરવામાં આવે છે. તે પછી નાની ટ્રેપ, ગલી ટ્રેપ આ બધી વસ્તુ પણ છે એની અંદર વપરાય છે, તો કે નંગ નંગ એટલે કે નોસની અંદર છે એ મૂકવામાં આવે છે. તો જીઆઈ પાઇપ, સીઆઈ પાઇપ અને પીવીસી પાઇપ. જી એટલે ગેલવેનાઇઝ્ડ આયર્ન, સીઆઈ એટલે કે કાસ્ટ આયર્ન, અને પીવીસી એટલે પ્લાસ્ટિક પાઇપ. આ બધી પાઇપો છે. આગળ આપણે જીઆઈ શીટ ને એસી શીટ જોઈ હતી, બરાબર. એ બધી વસ્તુ છે એ શીટ્સ હતી, એક હતી કેજીની અંદર ને એક સ્ક્વેર મીટરની અંદર. જ્યારે આ બધી વસ્તુ છે પાઇપો બધી છે એ શેમાં મપાય છે, તો કે એ મીટરની અંદર મેઝરમેન્ટ થશે. બીપ કોક, સ્ટોપ કોક, બોલ કોક આ બધી વસ્તુ છે એની શેની અંદર થઈ જશે સમાવેશ, તો એ નોસ એટલે કે નંગની અંદર એનો આપણે મેઝરમેન્ટ યુનિટ છે એ લેશું. તે પછી છે રોલિંગ શટર, એટલે સ્ક્વેર મીટરની અંદર જે આપણે દુકાનની અંદર જે શટર રહેલું એને આપણે રોલિંગ શટર કહીએ. એ સ્ક્વેરની અંદર મપાય, સ્ક્વેર મીટરની અંદર. અને કવર ફોર રોલિંગ શટર છે એ શેની અંદર મપાશે, તો કે મીટરની અંદર એ મપાશે. પછી વાયર ગ્રીલ એટલે કે તારની જે જાળી રહેલી હોય છે, બરોબર, એ શેની અંદર મપાશે, તો કે એ ચોરસ મીટરની અંદર મેઝર કરવામાં આવે છે, બરોબર. તે પછી છે પ્લાયવુડ સીટ, પ્લાયવુડની સીટ આપણે જે લાકડાની જે સીટ છે એ શેની અંદર માપવામાં આવે છે, તો કે એ સ્ક્વેર મીટર એટલે કે ચોરસ મીટરની અંદર છે એનું મેઝરમેન્ટ છે એ કરવામાં આવે છે. તે પછી આપણે નેક્સ્ટ જોઈએ કે બીજું પોઈન્ટ આવો કે અર્થ મળે. આ બધી 25 જેટલા આપણે 24 થી 25 જેટલી વસ્તુ જોઈએ એ બધી શું હતી, એ બધી મટીરિયલ્સ હતા, એના માટેના મેઝરિંગ યુનિટ છે. હવે આપણે અર્થવર્ક માટે મેઝરિંગ યુનિટ જોઈએ, તો એમાં છે પેલું જ છે કે અર્થવર્ક ઇન એક્સકેવેશન ઇન ઓર્ડિનરી સોઇલ, ઇન હાર્ડ સોઇલ એન્ડ ઇન મુરુમ ઓર ઇન રોક. એટલે કે આ ચાર ટાઈપ્સની અલગ અલગ સોઇલ છે, એમાં ગમે ટાઈપની સોઇલ હોય પણ એનું એક્સકેવેશન કરવામાં આવે તો એના માટે એનો મેઝરિંગ યુનિટ થાય છે ક્યુબિક મીટર, એટલે કે ઘન મીટર, તો મીટર ક્યુબની અંદર જ એને કરવામાં આવે છે, બરાબર. તે પછી છે સરફેસ ડ્રેસિંગ, બરાબર. સરફેસ ડ્રેસિંગ આપણે આગળ જોઈ ગયા હતા ટીકામાં, બરાબર. તો સરફેસ ડ્રેસિંગ છે એ શેમાં મેઝર કરવામાં આવે છે, ચોરસ મીટર અથવા સ્ક્વેર મીટરની અંદર મેઝર કરવામાં આવે છે. તે પછી ફિલિંગ ઇન પ્લિન્થ એન્ડ ફાઉન્ડેશન, બરાબર. પ્લિન્થને પાયામાં માટીનું પુરાણ કરવામાં આવે છે, શેમાં મેઝર કરવામાં આવે છે, તો ક્યુબિક મીટર અથવા તો મીટર ક્યુબની અંદર કરવામાં આવે છે. એક્સકેવેશન ફોર પાઇપ્સ એન્ડ કેબલ, પાઇપ અને કેબલ માટેનું ખોદાણ જે કરવામાં આવે છે શેમાં મેઝર કરવામાં આવે છે, એ મીટરમાં મેઝર કરવામાં આવે છે, કારણ કે એની બહુ પહોળાઈ છે એ બહુ વધી નથી, એટલે એને શું કરવામાં આવે છે, તો મીટરની અંદર છે એનું મેઝરમેન્ટ કરી દેવામાં આવે છે. નેક્સ્ટ છે, નેક્સ્ટ ટોપિક આવો કે બ્રિક મેશનરી અને સ્ટોન મેશનરી માટે મેઝરમેન્ટ યુનિટ કયા કયા રહેલા છે તે જોવાના છે. તો તેની અંદર છે કે બ્રિક વર્ક ઇન ફાઉન્ડેશન, પ્લિન્થ એન્ડ સુપરસ્ટ્રક્ચર, બરોબર. એટલે કે પાયામાં, પ્રિન્ટમાં કે સુપરસ્ટ્રક્ચરમાં ઈંટનું જે અંતરકામ હોય તો એને શેની અંદર માપવામાં આવે છે, તો કે ઘન મીટર અથવા તો ક્યુબિક મીટરની અંદર મેઝરમેન્ટ કરવામાં આવે છે. તે પછી બ્રિક વોલ, બ્રિક વર્ક ઇન પાર્ટીશન વોલ, બરાબર. પાર્ટીશન વોલમાં જો માટે ઈંટનું જે અંતરકામ હોય તો એને શેની અંદર મેઝર કરવામાં આવે છે, સ્ક્વેર મીટર અથવા તો ચોરસ મીટરની અંદર મેઝર કરવામાં આવે છે. પછી હનીકોમ્બિંગ બ્રિક વર્ક હોય એને શેની અંદર કરવામાં આવે છે મેઝર, તો કે એને સ્ક્વેર મીટર અથવા તો ચોરસ મીટરની અંદર મેઝર કરવામાં આવે છે. તે પછી રેન્ફોર્સ બ્રિક મેશનરી હોય, બરોબર, એટલે કે આરસીસી બ્રિક વર્ક હોય તો એને શેની અંદર મેઝર કરવામાં આવે છે, તો કે ક્યુબિક મીટર અથવા તો ઘન મીટરની અંદર છે એ મેઝર કરવામાં આવે છે. તે પછી સ્ટોન મેશનરી, રેન્ડમ રૂબલ મશીનરી, કોર્સ રૂબલ મશીનરી આ બધી વસ્તુ હોય, બરોબર. આ ટાઈપ્સની જે બ્રિકનું ચણતરકામ હોય, પથ્થરકામ છે આ બધા, સ્ટીયન મશીનરી, રેન્ડમ રૂબલ, કોર્સ રૂબલ એ બધી પથ્થરકામ છે, તો પથ્થરકામ પણ છે એની અંદર મેઝર કરવામાં આવે છે, તો કે ઘન મીટર અથવા તો મીટર ક્યુબની અંદર છે એ મેઝર કરવામાં આવે છે, બરાબર. તે પછી નેક્સ્ટ વર્ક છે કે કોન્ક્રીટિંગની આઈટમો છે એને શેની અંદર એના કયા કયા મેઝરમેન્ટ યુનિટ છે એ રહેલા છે તે જોઈ લઈએ, તો કે બ્રિક બેટ સિમેન્ટ કોન્ક્રીટ, બરાબર, બીસીસી જેને આપણે કહીએ છીએ, બીબી સીસી એને જેને આપણે કહીએ છીએ, ક્યુબિક મીટર એટલે કે ઘન મીટરની અંદર માપવામાં આવે છે. તે પછી છે પીસીસી, પીસીસી એટલે કે પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ, એને પણ ઘન મીટર એટલે કે ક્યુબિક મીટર, મીટર ક્યુબની અંદર માપવામાં આવે છે.
તે પછી છે આરસીસી. આરસીસી એટલે રેન્ફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ, બરોબર. એને પણ આપણે શેની અંદર મેઝર કરીએ છીએ, તો કે ક્યુબિક મીટર અથવા મીટર ક્યુબની અંદર છે એનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. તે પછી છે ડેમ્પ પ્રૂફ કોર્સ એટલે કે ડીપીસી, બરોબર. ડીપીસીનું મેઝરમેન્ટ છે સ્ક્વેર મીટરની અંદર કરવામાં આવે છે, એટલે કે ચોરસ મીટરમાં મપાય છે. તે પછી પ્રબલન સળિયા રેન્ફોર્સમેન્ટ સ્ટીલ, જેનું મેઝરમેન્ટ શેની અંદર થાય છે, તો કે કેજીની અંદર થાય છે, બરાબર. સેન્ટરિંગ અને શટરિંગ આ બધી વસ્તુનું મેઝરમેન્ટ કેની અંદર થાય છે, એટલે કે કુંભક. કુંભકનું મેઝરમેન્ટ શેમાં થાય છે, તો કે સ્ક્વેર મીટર અથવા તો ચોરસ મીટરની અંદર કરવામાં આવે છે. નેક્સ્ટ છે વુડવર્ક, બરાબર. લાકડા કામ માટે કયું કયું વસ્તુ છે એ કેમાં મેઝર કરવામાં આવે છે. વુડવર્ક ફોર ડોર એન્ડ વિન્ડો ફ્રેમ એ શેમાં મપાય છે, તો કે ક્યુબિક મીટર એટલે કે મીટર ક્યુબની અંદર મપાય છે. તે પછી વુડવર્ક ફોર ડોર વિન્ડો શટર એટલે કે બારી બારણાના દરવાજા માટે જે લાકડાનું કામ કરવાનું આવે છે એ શાની અંદર મપાય છે, તો કે એ સ્ક્વેર મીટર અથવા તો ચોરસ મીટરની અંદર મપાય છે. અને વુડન ફ્લોર એટલે કે લાકડાનું ફ્લોર બનાવવાનું હોય તો એ પણ શેની અંદર મપાય છે, તો કે એ પણ ચોરસ મીટર એટલે કે સ્ક્વેર મીટરની અંદર માપવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે સ્ટીલ વર્ક માટે, સ્ટીલ વર્ક માટે મેઝરમેન્ટ નીડ કયા કયા રહે છે. સ્ટીલ સેક્શન જેમ કે એલ સેક્શન હોય, સી સેક્શન હોય, આઈ સેક્શન હોય, ચેનલ સેક્શન હોય, બરાબર. તો આ બધા માટે થી મેઝરમેન્ટ યુનિટ છે એ શું રહેલો છે, તો એ કેજી એટલે કિલોગ્રામ રહેલો છે, બરાબર. સ્ટીલના ડોર્સ એન્ડ વિન્ડો એના માટે શું મેઝરમેન્ટ યુનિટ છે, તો કે ચોરસ મીટર અથવા તો સ્ક્વેર મીટર. સ્ટીલનો ગેટ બનાવેલો હોય તો એને પણ સ્ક્વેર મીટર અથવા તો ચોરસ મીટરની અંદર માપવામાં આવે છે, બરાબર. સ્ટીલ રેલિંગ, બરોબર, રેલિંગ હોય એ શેમાં મપાય છે, તો એ મીટરની અંદર માપવામાં આવે છે. બરાબર. સ્ટીલની ગ્રીલ હોય એને શેની અંદર માપવામાં આવે છે, તો એ ચોરસ મીટરની અંદર માપવામાં આવે છે. જ્યારે સ્ટીલ હોય કે સ્ટીલ કે સીઆઈ પાઇપ એટલે કે સ્ટીલની અથવા તો કાસ્ટ આયર્નની જે પાઇપ હોય, બરાબર, એને શેની અંદર માપવામાં આવે છે, તો એ બધી વસ્તુ મીટરની અંદર છે એ માપવામાં આવે છે. તે પછી છે રૂફિંગ એટલે કે છતની આઇટમો જે બધી વસ્તુ છે એ કેની અંદર માપવામાં આવે છે, ધારો કે ટાઇલ્ડ રૂફિંગ હોય કે અલ્હાબાદ ટાઇલ્સ, મેંગ્લોર ટાઇલ્સ વિથ બેટન્સ એટલે કે દેશી નળિયાનું બાંધ, વાંસની પટ્ટીઓ સાથેનું બાંધકામ હોય, બરાબર, એ છાપરું હોય એ ટાઈપ છે, એને શેની અંદર માપવામાં આવે છે, સ્ક્વેર મીટરની અંદર અથવા ચોરસ મીટરની અંદર, બરાબર. પછી કન્ટ્રી ટાઇપ રૂફિંગ ઇન્ક્લુડિંગ ધ બેમ્બુ સરફરી એટલે કે જે આપણી દેશી જે રીત છે, બરાબર, એના સાથે વાંસની પટ્ટીઓનું પણ આપણે જે કરાવીએ છીએ, બરાબર, એને પણ કેને સાથે કેમાં માપવામાં આવે છે, તો કે સ્ક્વેર મીટર અથવા તો ચોરસ મીટરની અંદર માપવામાં આવે છે, બરાબર. જીઆઈ સીટનું છાપરું હોય તો એને પણ આપણે સ્ક્વેર મીટરની અંદર માપીએ છીએ. એસીસી સીટનું છાપરું હોય તો એને પણ આપણે શેની અંદર માપીએ છીએ, તો કે સ્ક્વેર મીટર અથવા ચોરસ મીટરની અંદર માપીએ છીએ. તે સિવાય વોટરપ્રૂફિંગ છાપર, છાપરાનું વોટરપ્રૂફિંગ કરીએ એને પણ શેની અંદર માપવામાં આવે છે, સ્ક્વેર મીટર અથવા તો ચોરસ મીટરની અંદર માપવામાં આવે છે, બરાબર. તે પછી છે પ્લાસ્ટરિંગ પોઇન્ટિંગ અને ફિનિશિંગ, બરાબર. પ્લાસ્ટરિંગ અને પોઇન્ટિંગના જે અલગ અલગ વસ્તુ છે એ શેમાં મેઝર કરવામાં આવે છે, તો કે સિમેન્ટ પ્લાસ્ટર છે એ સ્ક્વેર મીટર એટલે કે ચોરસ મીટરની અંદર કરવામાં આવે છે. પોઇન્ટિંગ છે એ પણ સ્ક્વેર મીટર એટલે કે ચોરસ મીટરની અંદર કરવામાં આવે છે. સ્કેટરિંગ છે, બરાબર, નીચે દિવાલમાં જે નાનકડી લાદીની લાઇન મારવામાં આવે છે, તો સ્કટિંગ છે એ પણ કેની અંદર, ઈસની અંદર મેઝર કરવામાં આવે, તો કે ઈ મીટરની અંદર મેઝર કરવામાં આવે છે. વ્હાઇટ વોશિંગ, ડિસ્ટમ્પિંગ એટલે કે ધોળવાનું કામ, એટલે કલર કરવાનું કામ, એ બધી વસ્તુ છે એમાં મપાય છે, તો કે એ ચોરસ મીટરની અંદર મપાય છે. પેઇન્ટિંગ ફોર ડોર્સ એન્ડ વિન્ડો, દરવાજા માટે કે બારી બારણા માટે કલર કામ છે એ શેની અંદર મપાય છે, તો કે એ પણ ચોરસ મીટરની અંદર મપાય છે. તે સિવાય પેઇન્ટિંગ્સ ફોર લેટર્સ એટલે કે અક્ષરો જે બનાવે તો કાંઈ નામ લખેલું છે, બરાબર, એના માટે પેઇન્ટિંગ કરવું હોય તો એ શેમાં મપાય છે, તો એ નોસ ઉપર મપાય છે, એક અક્ષર લખવાનો કેટલો ભાવ હોય એના ઉપર. તે પછી છે ફ્લોરિંગ એટલે કે ફરસ, ફરસ બંધી જેને આપણે કહીએ છીએ, તો કે ટાઇલ ફ્લોરિંગ, ટેરજો ફ્લોરિંગ એટલે કે લાદીનું ફ્લોરિંગ અથવા તો ટેરજો ફ્લોરિંગ હોય તો એ શેની અંદર મપે છે, સ્ક્વેર મીટર અથવા તો ચોરસ મીટરની અંદર. તે પછી પીએસ ફ્લોરિંગ, બ્રિક ફ્લોરિંગ, આ બધી વસ્તુ પણ ચોરસ મીટરની અંદર, જ્યારે કોટાસ્ટોન અરસવાહાનું ફ્લોરિંગ બનાવેલું હોય તો એ પણ ચોરસ મીટરની અંદર અથવા તો સ્ક્વેર મીટરની અંદર જે આપણે મેઝર કરીએ છીએ.
એ પછી મિસેલિનિયસ આઇટમ, બરોબર, એટલે કે અન્ય આઇટમ હજી બધી વસ્તુ રહી ગઈ, જે વસ્તુ પણ આપણે જોઈ લઈએ. તો તેમાં છે ગ્લેઝિંગ વર્ક. ગ્લેઝિંગ વર્ક એટલે કે કાચનું કામ. કાચનું કામ પણ છે ને અંદર વપરાય, મપાય છે, તો કે સ્ક્વેર મીટરની અંદર માપવામાં આવે છે. તે પછી પ્લાસ્ટરિંગ રિપેરિંગ, બરોબર, પ્લાસ્ટરનું રિપેર કામ છે એ છે ની અંદર માપવામાં આવે છે, એ પણ સ્ક્વેર મીટર એટલે ચોરસ મીટરની અંદર માપવામાં આવે છે. તો પછી છે બ્રિક અને સ્ટોન પિંચિંગ, એટલે કે બ્રિક ને સ્ટોનને જે બેસાડવાનું કામ છે એ છે ની અંદર માપવામાં આવે છે, કે એ ઘન મીટર એટલે કે ક્યુબિક મીટરની અંદર માપવામાં આવે છે. ફિક્સિંગ ડોર્સ એન્ડ વિન્ડો, બારીબાણાને ફિટ કરવા છે એ કેની અંદર મપાય છે, તો કે એ નોઝની અંદર મપાય છે. ફિક્સિંગ ફ્રેમ ટુ વોલ એટલે કે દિવાલોમાં બારીબાણાના ફ્રેમ ફિટ કરવાનું છે, એ પણ શેની અંદર નોઝ એટલે કે નવની અંદર મેઝર કરવામાં આવે છે. તે પછી ગ્રાઉટિંગ ઓફ સિમેન્ટ કોન્ક્રીટ, બરોબર, એટલે કોન્ક્રીટ સિમેન્ટનું ગ્રાઉટિંગ કરવામાં આવે છે, એ પણ શેની અંદર મપાય છે, તો કે સ્ક્વેર મીટરની અંદર મપાય છે. રિમૂવલ ઓફ સિલ્ટ ફ્રોમ કેનલ, બરોબર, એ શેની અંદર મપાય છે, બરોબર, નહેરમાંથી કાપ કાઢવો છે એ શેની અંદર મપાય છે, તો કે એ ક્યુબિક મીટર એટલે કે ઘન મીટરની અંદર મપાય છે. બરોબર, ડિમોલેશન ઓફ બ્રિકો એટલે કે ઈંટની દિવાલનું તોડી પાડવાનું કામ છે એ શેની અંદર માપવામાં આવે છે, તો કે એ ઘન મીટરની અંદર માપવામાં આવે છે, બરોબર. તે પછી છે મેન હોલ કવર, બરોબર, જે સીવર લાઇન્સ હોય એને અંદર સાફ સફાઈ કરવા માટે મેન હોલ બનાવેલો હોય છે. મેન હોલને એક ઢાંકણું ઢાંકેલું હોય છે, એ કવર્સ છે એ શેની અંદર માપવામાં આવે છે, તો કે એ નોઝ અથવા તો નંગની અંદર માપવામાં આવે છે. એરવેન્ટ પાઇપ એટલે કે હવાની અવરજવર માટેના જે પાઇપ રહેલા હોય છે, બરોબર, તે શેની અંદર માપવામાં આવે છે, તો એ મીટરની અંદર માપવામાં આવે છે. અને તે પછી છે આયર્ન સીટ એટલે કે લોખંડની સીટ. આયર્ન સ્ટેપ એટલે કે લોખંડના સીડી હોજી છે, બરોબર, એક અલગ અલગ સ્ટેપ રહેલા હોય છે અને શેની અંદર મેઝર કરવામાં આવે છે, તો કે એ નોઝ એટલે કે નંગની અંદર છે એ મેઝર કરવામાં આવે છે. ઓકે, આપણે આ વિડીયો લેક્ચરની અંદર બે પોઈન્ટ ડિસ્કસ કરેલા છે, જેમાં એક પોઈન્ટ હતો કે મેથડ્સ ઓફ મેઝરમેન્ટ ઓફ ફોર્મવર્ક, બરોબર, ફોર્મવર્ક માટેની માપણીની રીતો કઈ કઈ હતી એના વિશે જોયું હતું. તે સિવાય અલગ અલગ વસ્તુ માટે જેવી કે મટીરિયલ, બરોબર, માટીકામનું ચણતરકામ, કોન્ક્રીટિંગ, લાકડાનું કામ, લોખંડના કામ, છાપરાનું કામ, પ્લાસ્ટરિંગ, પોઈન્ટિંગ, ફ્લોરિંગ અને ઘણી બીજી વસ્તુ માટે પણ આપણે મેઝરિંગ યુનિટ જોયેલા હતા. ઓકે, થેન્ક યુ.